ચોરના જીવનમાં આવેલું પરિવર્તન આનું જ્વલંત ઉદાહરણ છે રાજગઢાઈ નગરીની બહાર આવેલી વૈભારગિરીની ગુફામાં લોહખુર નામના ભયાનક દુષ્ટ ચોરે અંતિમ વેળાએ પોતાના પુત્ર રોહિણિયાને કહ્યું તું ક્યારેય ભગવાન મહાવીરનો ધર્મ ઉપદેશ સાંભળતો નહીં જો તેઓ દેવોએ રચેલા સંવતસરણમાં બેસીને દેશના આપતા હોય તો એમનું એક શબ્દ પણ ન સંભળાય તેની સદાય કાળજી રાખજે સમય જતા ભયાનક લૂંટારો લોહખુર મૃત્યુ પામ્યો રોહિણિયાને વેબારગીરીની ગુફામાંથી રાજગ્રહીમાં જવું હોય તો પ્રભુના પાસેથી જવું પડતું આ સમયે એમનો એક શબ્દ પણ ન સંભળાય તેની સાવધાની રૂપે બંને કાનમાં આંગળી ખોસીને પસાર થતો હતો એકવાર આ રીતે પસાર થતો હતો ત્યારે બાવણની તીક્ષણ શૂળ પગની પાણીની આરપાર નીકળી ગઈ શૂળ કાઢવા જતા એને કાન પર ભગવાન મહાવીરના મધુર વાણીના વચનો સંભળાઈ ગયા ભગવાન મહાવીર દેવ યોનીનું વર્ણન કરતા હતા એમને કહ્યું જેની આંખો મટકું મારતી નથી જેણે પહેરેલી ફૂલમાળા ક્યારેય કરમાતી નથી અને જેના શરીરે ધૂળ કે પરસેવો હોતો નથી તે દેવ કહેવાય છે ભગવાન મહાવીરના આ વચનો સાંભળતા રોહિણીયા ચોર અત્યંત વ્યથિત થઈ ગયો પિતાની મોત સજ્જા સામે લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ થયો તેથી એણે દુઃખ થયું એણે વિચાર્યું કે આના કરતા તો શત્રુની તલવારની ધારથી મારા કટકા થઈ ગયા હોત તો સારું હતું એ સમયે મારા કાનમાં ધકધકતું શિશુ કેમ ન રેડાયું પાણીમાં ડૂબી મરું આગમાં બળી મરું કે પહાડ પરથી પડું ઝડપથી કાનમાં આંગળી નાખીને રોહિણીઓ પસાર થઈ ગયો વિચાર કર્યો કે વાણી સાંભળવાથી કંઈ નુકસાન નથી એ વાણીને મનમાં સંઘળી રાખું તો જ પ્રતિજ્ઞા તૂટે રોહિણીયા ચોરનો ત્રાસ વધતો આખરે રાજા શ્રેણીકે કોટવાળને ખાસ હુકમ કર્યો કોટવાલ નિષ્ફળ જતા રાજાએ પોતાના પુત્ર અને વિચક્ષણ મંત્રી અભયકુમારને આ કામ સોંપ્યું રોહિણીઓ પકડાયો ખરો પરંતુ એણે તો કહ્યું કે એ નજીકના શાલિગ્રામ નગરમાં રહેનારો દુર્ગચંડ છે નગરના લોકોએ પણ રોહિણિયાની વાતને સમર્થન આપ્યું ચોરીનો કોઈ માલ એની પાસેથી મળ્યો ન હતો તેથી એને મુક્ત કરવો પડ્યો રોહિણિયા ચોર સામે પુરાવાની જરૂર હતી આના માટે મંત્રી અભય કુમારે એક કિમીઓ રમ્યો દેવતાના વિમાન જેવા મહેલમાં સ્વર્ગીય લાગતા શયનખંડમાં દારૂ પાઈને બેભાન કરેલા રોહિણિયાને સુવાડવામાં આવ્યો અપ્સરાઓનું રૂપ ધરેલી વારણગાઓને અને ગંધર્વ જેવા વસ્ત્રો પહેરીને દાસદાસીઓ નૃત્ય કરતા હતા દિવ્ય પહેરાવવામાં આવ્યા એ ઉઠ્યો ત્યારે ઇન્દ્રપુરી જેવું દ્રશ્ય જોઈને આભો બની ગયો રોહિણીઓ દેવલકમાં આવ્યો છે તેમ કહ્યું જો એના પાપ પુણ્યનો હિસાબ આપી દે તો સદાને માટે એને આ સ્વર્ગની સાયબી વસવા મળે જે ભૂલવાનું હોય તે શિલાલેખ બનીને રહે તેમ રોહિણીયાને પ્રભુ મહાવીરની વાણી યાદ આવી શ્રવણ મહાવીરે કહ્યું હતું કે દેવના દેહને પટછાયો હોતો નથી અને આ દેવ અને દેવાંગનાઓને દેહનો તો પટછાયા પડે છે એમણે કહ્યું હતું કે દેવની આંખ મટકું મારતી નથી અને અહીં ઉભેલાઓની આંખો તો મટકું મારે છે રોહિણીઓ પ્રપંચ પામી ગયો આથી એણે કહ્યું કે એણે તો જીવનમાં સદાય સત્કર્મો કર્યા છે શકનો લાભ મેળવીને છૂટી ગયેલા રોહિણીએ વિચાર્યું કે પ્રભુની પલ બે બેપની વાણીએ મને ફાંસીના ફંદામાંથી ઉગાડી લીધો તો એમના વચનો કેટલા બધા હિતકર હશે પ્રભુ મહાવીરના ચરણમાં પડીને વંદન કર્યા શ્રેણીક મહારાજા પાસે ચોરીની કબૂલાત કરી અભય કુમારને ચોરીના સંગ્રહેલો માલ બતાવ્યો પ્રભુ પાસે દીક્ષા લીધી અને તપ ત્યાગમય જીવન ગાળ્યું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ